થરાદ ખાતે પણ આજે 60 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના માદરે વતન રવાના કરવામાં આવ્યા હતા. થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તથા થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં પરપ્રાંતીય લોકોને વતનમાં જવા માટેનું ભાડું તથા મા મહાલક્ષ્મી યુવક મંડળના રસોડાના આયોજક અને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રમેશભાઈ રાજપૂત તરફથી નાસ્તામાં મીઠાઈના પેકેટ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેર પ્રમુખ બચુસા બાનવા, વિક્રમભાઈ પરમાર અને દશરથભાઈ શ્રીમાળી, ચમન બઢિયા દ્વારા સમગ્ર કામગીરી સંભાળવામાં આવી હતી. થરાદ બાદ વાત કરીએ ઢીમા, વાવ અને લાખણી તાલુકાના પણ 210 જેટલા પરપ્રાંતીય મજૂરોને તેમના વતન મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તમામ શ્રમિકોને અલગ અલગ વાહનો દ્વારા થરાદ લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ થરાદથી અલગ અલગ બસમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીને તમામ શ્રમિકોને પાલનપુર રવાના કરવામાં આવ્યા હતા. આ તમામ શ્રમિકો પાલનપુરની શ્રમિક ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચશે.